માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312242312 संस्कार स्कूल ऑर्गेनाइज्ड एंड हाईलैंड प्रोजेक्ट द्वारा प्रमोटेड मेगा फेस्टिवल ऑफ 25 इवेंट गो गेम्स 31 अक्टूबर ना स्पेशल इवेंट रन फॉर यूनिटी प्ले फॉर यूनिटी हाईलैंड ग्रुप द्वारा स्पर्धा में 100 छोकराओं ने 7.5 ग्राम चांदी नो सिक्को और प्रथम 100 छोकरियों ने 7.5 ग्राम चांदी नो सिक्को मैराथन में भाग लेनार अंडर 19 અને અબોવ 19 ના 3 છોકરા અને 3 છોકરીઓ એમ બંને કેટેગરીના 12 સ્પર્ધકો માટે ઇનામોની વણઝાર પ્રથમ ઇનામ 5100 રૂપિયા બીજું ઇનામ 2500 રૂપિયા ત્રીજું ઇનામ 1100 રૂપિયા હાઈલેન્ડ મેરેથોનમાં ભાગ લેવા આજે જ રજીસ્ટ્રેશન કરાવો સંપર્ક કરો એચઆરકે ઇન્ફ્રા ભાનુશાલી નગર ભૂજ ફોન નંબર 0-28-32-230-32 દર્શક મિત્રો નમસ્કાર હું કલ્પના શાહ કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે વાત કરીશું હવે કોઈ પણ બીમારી વગર અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીને સુવા માટે હા માત્ર સુવા માટે 300 રૂપિયા મળશે લોકો મોટી સંખ્યામાં ઉમટતા એમસીઆઈની ટીમને પણ થયું આશ્ચર્ય સ્વસ્થ લોકો છે સારવાર માટે દાખલ ભુજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની બદતર હાલત સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ તેમની પ્રતિમા દયનીય પરિસ્થિતિમાં પણ શરૂઆત કરીએ કચ્છના દિવંગત જનસંઘી નેતા રસિક મેઘજી ઠક્કરને અપાયેલ શ્રદ્ધાંજલિના સમાચારથી ભુજના જૂની પેઢીના નેતા રસિક ડાઢી તરીકે લોક હૃદયમાં સ્થાન ધરાવતા પૂર્વ નગરપતિ રસિકભાઈ મેઘજી ઠક્કરને તેમની 5મી પુણ્યતિથિએ અંજલિ અર્પણ કરાઈ હતી કચ્છ ભાજપના પીઢ નેતા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી કચ્છ ભાજપના મીડિયા ઇન્ચાર્જ અને દિવંગત રસિકભાઈના પુત્ર ઘનશ્યામ ઠક્કર પિયુષ પૂજારા અપ્પી વરુણ ઘનશ્યામ ઠક્કર કલ્પેશ ઠક્કર સહિત આગેવાનોએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ બાદ કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ એક નગરસેવક તરીકે એક રાજકીય કાર્યકર તરીકે રસિકભાઈ ઠક્કરની કાર્યશૈલી પ્રજા માટે કામ કરવાની ભાવનાને યાદ કરી હતી રસિકભાઈ ઠક્કર એક એવું વ્યક્તિત્વ હતું કે ભુજનો એને જેને જીવંત વ્યક્તિ કહે લાઈવ માણસ હતો એ દરેક નાનામાં નાના માણસથી કરી અને ગમેલા મોટા માણસો સાથે પણ એના આત્મીય હંમેશા સંબંધો રહ્યા હતા રસિકભાઈની એની ઓફિસે જાઓ રસિકભાઈને ક્યાંય પણ મળો તો એ માણસનું એટલું બધું આપણને વ્યક્તિત્વ આકર્ષે કે જેની હદ નથી રસિકભાઈની કારકિર્દી શરૂઆત કરી હતી બહુ જ નાના પાયાથી શરૂઆત કરી હતી પણ ધીરે 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 એનું વ્યક્તિત્વ એટલું વિકસ્યું કે આજે રસિકભાઈને ભુજના તમામ કોમો તમામ શેરીવાળા એને યાદ કરતા છે એ કોઈ બી આપણા પ્રસંગ હોય એ ગણેશ ચતુર્થીનો પ્રસંગ હોય નવરાત્રિનો પ્રસંગ હોય રસિકભાઈની વાત કરું તો જ્યારે કટોકટી લદાઈ ત્યારે આપણા ભુજની જેલની અંદર ગુજરાતના મોટા મોટા રાજકીય વ્યક્તિત્વો પણ ભુજમાં આવ્યા હતા હવે એ વ્યક્તિઓની સાર સંભાળ લેવી એમની પૂછા કરવી ટિફિન દેવાનું કોઈ પણ ન હોય તો રસિકભાઈ ત્યાં હાજર હોય કટોકટીના સમય પછી પણ જ્યારે કોઈ રાજકીય ક્ષેત્રે જ્યારે એને પદાર્પણ કર્યું તો રાજકીય ક્ષેત્રે માત્ર નગરપાલિકામાંથી સભ્યપદે થઈ અને ભુજના નગરપતિ રહ્યા અમારા કચ્છની અંદર લોહાણા સમાજ બહુ મોટો સમાજ છે એના પણ એ પ્રમુખપદે ઘણા વર્ષો સુધી રહ્યા અને ઘણા બધા એણે કામ કર્યા છે આવા રસિકભાઈને આજે સૌ નાગરિકો મળી અમે હૃદયપૂર્વકને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને રસિકભાઈના પગલે બેના પરિવારજનો ચાલે અને એમાંથી બધા પ્રેરણા મળે આજે નાના નાના બાળકોને ભૂલકાઓને ગરીબ લોકોને એના જે પરિવારે યાદ કર્યા એને પરિવારને ખૂબ ખૂબ હું અભિનંદન આપું અને રસિકભાઈને મારા તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ જ્યાં એનો આત્મા હોય ત્યાં ખૂબ પરમાત્મા એને સુખી રાખે એવી મારી પ્રભુ પરમાત્મા પાસે પ્રાર્થના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન વિવિધ સેવા કાર્યો માટે યોગદાન અપાયું હતું જરૂરતમંદ પરિવારોને રાશન કીટ તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા
રસિકભાઈ ઠક્કરના પરિવારજનો દ્વારા આ માટે અનુદાન અપાયું હતું. આ પ્રસંગે પોતાના પિતાની સ્મૃતિને અને કાર્યશૈલીને વાગોળતા કચ્છ ભાજપના મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર, આજે મારા પરમ પૂજ્ય પિતાશ્રીને 5મી પૂર્ણતિથિ છે. આજથી બરાબર 4 વર્ષ પહેલા આ સ્ટેચ્યુ અમે આ જગ્યાએ મૂક્યું હતું અને આજે આ સ્ટેચ્યુ પાસે અમે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ. આજે મારા પરિવાર તરફથી ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ, નાના ભૂલકાઓને નાસ્તાઓ, જે લોકો સંસ્કૃતનો અભ્યાસ કરવા માગે છે એમની ફી અને એક કોમ્પિટિશન રાખી હતી એનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આજના દિવસે હું કચ્છની કુળદેવી માં આઈ આશાપુરા પાસે એટલું જ માગું છું કે મારા પપ્પાએ બતાડેલા પંથ ઉપર ચાલવાની મને અને મારા પરિવારને શક્તિ આપે અને આવનારા સમયમાં એમને જે આ ભુજના નગરપતિ તરીકે આ ગામની સેવા કરીએ, જનસંઘના સમયે પાર્ટીનો કામ કર્યું છે, કે ધરતીકમ વખતે શમશાનમાં બેઠીને જે સેવા કરેલ છે એનો અંશ પણ અમારામાં આવે અને અમે લોક ઉપયોગી કાર્યો કરી શકીએ એટલી અમને શક્તિ આપે. ભુજ નગરપાલિકાની ચૂંટણી અત્યારે ગાજી રહી છે ત્યારે રસિક ઠક્કરની કાર્યશૈલીની યાદ ઘણાને જીવંત થઈ ગઈ હશે. આજે ભાજપને અને ભુજની પ્રજાને રસિકભાઈ જેવા પ્રજાના સુખે સુખી અને દુખે દુખી એવા સનિષ્ઠ કાર્યકરની જરૂરત છે. વડોદરાના રાજ્યગુરુ કચ્છમાં સમસ્યાથી સફળતા સુધીની શિબિર યોજી લોકોને સફળતાનો માર્ગ બતાવનાર વડોદરાના રાજ પરિવારના રાજ્યગુરુ પૂજ્ય ધ્રુવ દત્ત વ્યાસજી આગામી 3 નવેમ્બર સોમવારના રોજ ભુજ પધારી રહ્યા છે. તેઓ સિટી ધ વિલેજ રિસોર્ટ માધાપર ખાતે લોકોને મળશે. પોતાને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે પૂજ્ય ગુરુદેવને મળવા માંગતા ભાવિકોને આપેલા નંબર પર સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ મેળવી લેવા વિનંતી. સંપર્ક નંબર 9586936378 નાનકડા ગુલકાઓ માટે પસંદગીની એક નવી જ દુનિયા, કોળિયા, મચ્છરદાની, કલેચી, ચપલા, ટુવાલ, મોજા, નેપકિન, બુટીસ, રૂમાલ, બ્લેન્કેટ અને રમકડા. રિચ ગર્લ ગર્લ્સ વેર, છોકરીઓ માટે લેટેસ્ટ ડિઝાઇનમાં ટોપ, જીન્સ, ટી શર્ટ, સ્કર્ટ, જમ્પસૂટ, વેસ્ટર્ન લેગિંગ સૂટ, કેપરી, હેરમ, વેસ્ટર્ન શોર્ટ્સ, ફેન્સી વેસ્ટર્ન સૂટ, નાઇટ સૂટ. રિચ ગર્લ ફ્રી સ્ટાઇલ વેસ્ટર્ન વેર, ફેન્સી ટોપ, ટી શર્ટ, ફેન્સી કુર્તી, જીન્સ પેન્ટ, જેગિન્સ, કેપરી, પ્લાઝો, સ્ટોલ દુપટ્ટા, હેરમ, લેગિંગ્સ, રનિંગ ટી શર્ટ, એક્સ્ટ્રા લાર્જ સાઇઝમાં ફેન્સી ટોપ, ડબલ એક્સ્ટ્રા લાર્જ સાઇઝમાં ફેન્સી ટોપ, રિઝનેબલ ફિક્સ રેટનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે રિચ ગર્લ. ડોક્ટર મહેતા માર્ગ, તળાવ શેરી, ભુજ. મોબાઈલ નંબર 9712954044. રિચ ગર્લ એટલે આપની પસંદગીનો નંબર 1 શોરૂમ. હવે એક જ સ્થળે બધું જ, ભુજમાં માત્ર રિચ ગર્લમાં જ. બોર્ન બેબી વેર, ચિલ્ડ્રન વેર, ફ્રી સ્ટાઇલ વેસ્ટર્ન વેર. કહો જોઈએ, માત્ર પલંગમાં સુવા માટે 300 રૂપિયાની મજૂરી મળે ખરી? હા, આ અશક્યને ફરી એકવાર અદાણી જીકે જનરલ હોસ્પિટલે શક્ય બનાવ્યું છે. આપણે ભલે એમને બોગસ દર્દીઓ કહીએ, પણ સાચા દર્દીને હડતૂત કરતી અદાણી જીકે જનરલ હોસ્પિટલે બોગસ દર્દીઓને વહાલા માનીને સાચવ્યા હતા. શા માટે? જુઓ કચ્છ ન્યૂઝનો આ ખાસ અહેવાલ. ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલ હંમેશા કોઈક ને કોઈક વિવાદના કારણે ચર્ચામાં જ હોય છે. આમ તો આ હોસ્પિટલનું કામ આરોગ્ય સેવાનું છે, પણ કચ્છના લોકો માટે બનેલી આ હોસ્પિટલમાં સેવા ઓછી અને વિવાદ વધુ હોય છે. હવે આજે અમે આપને બતાવી રહ્યા છીએ એ જ જૂનો વિવાદ. જ્યારે જ્યારે MCIની ટીમ ઇન્સ્પેક્શન માટે આવે ત્યારે જણે અદાણી જીકે જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે. MCIની ટીમ કેન્દ્ર સરકારની આંખ અને કાન છે કે જે તબીબી કોલેજમાં જો જરૂરી હોસ્પિટલ સેવા હોય તો જ માન્યતા આપે છે. પણ અદાણી એટલે હવે જે આપણને સૌને દેખાય છે એ MCIને ન દેખાય એ હેતુથી ખાસ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાય છે. ખાસ દર્દીઓ એટલા માટે કે અહીં માત્ર પથારીમાં સુવા માટે 300 રૂપિયા મજૂરી મળે છે. ભલે તમે તંદુરસ્ત હો, પણ હોસ્પિટલમાં દાખલ થાવ, પથારીમાં સુઈ જાઓ અને 300 રૂપિયા લઈ લ્યો. આવો આપ જાતે જ સાંભળો આ દર્દીઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે અને તેમને પથારીમાં માત્ર સુવા માટે 300 રૂપિયા મળવાના છે. મોહનભાઈ મૈસરી. ક્યાંથી આવો છો? માધાપુર.
કેટલા રૂપિયા તમને આપવામાં આવશે? આજે તમે જીકે જનરલ સ્ટોર દાખલ થયા છો એના માટે 300 રૂપિયા દેશે કાકા. સેના માટે દેશે તમને? એટલે હું બેઠો હતો ઉવા, એટલે મને કીધું હાલો. હા, તો શું કીધું હાલવા માટે? શું કીધું તમને? મને એમ કે મજૂરી દેશે સોવાની. હા, કેટલી મજૂરી કરવો પડે? કોઠી આવ્યા તો હું કઈ ન કરી શકું. માધાપુર લઈ આવ્યા. એક મારો ભાઈ તો હતો ભેગો. અંદાજે કેટલા લોકો તમારા જેવા અત્યારે આવે છે આજે અહીંયા? પેલો મારો ભાઈ જતો એમ. કેટલા લોકો તમારા, તમને જેમ 300 રૂપિયા માં આવે એમ બીજા કેટલા લોકો છે? તમારી બીજા કેટલા લઈ આવ્યા બીજાને? તમારે નથી. દાખલ કરી આવ્યો તો દાખલ કરી. કેટલા રૂપિયા આપશે? રૂપિયા 300 રૂપિયા. કેટલા? 300 રૂપિયા. 300 રૂપિયા શેના માટે આપશે? યાર ખબર નથી આવી એને. એ ખાલી સુવા માટે જાવે તો તમે? હા. આ ખોટા ખોટો રીતે દાખલ થયેલો તમે આજે? યાર ખબર નથી યાર. હે? એ ખબર નથી લઈ ગયા. એમસીઆઈની ટીમે ચેકિંગ દરમિયાન શું જોયું કે ન જોયું એ વાત ચર્ચાનો વિષય છે, પણ કચ્છ ન્યૂઝે શું જોયું? પથારી ઉપર સૂતેલા ભાડોતી દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દર્શાવાયા તો ખરા, પણ એમની પેશન્ટ હિસ્ટ્રી અથવા તો નર્સિંગ ટ્રીટમેન્ટના પાનામાં નામ સિવાય બધું જ કોરું છે. જ્યારે બોગસ દર્દીઓની પોલ ખુલી ગઈ તો શું થયું? અલે બહાર આવે દર્દી નાસે છે નલે બહાર. બોગસ મજૂરોને દર્દી તરીકે લઈ આવનાર એજન્ટ હરકતમાં આવી ગયો અને જુઓ કેવી રીતે તેની સાથે પથારી ઉપર સૂતેલા દર્દીઓએ પણ ચાલતી પકડી. આટલું ઓછું હોય તેમ બાળકોને પણ અદાણીએ ન મૂક્યા. ખાસ એક દિવસ માટે બાળ વિભાગ ચાલુ કરાયો, જાણે અહીં બાળકોની સેવા કરાતી હોય. ખરેખર આ આખો પ્રયાસ એમસીઆઈની આંખમાં ધૂળ નાખવા કરાયો હોવાનું કહેતા સામાજિક કાર્યકર માતા તેજા આહીર. એમસીઆઈને રાતના 12 વાગે સુધી, 9 વાગે કરીને 12 વાગે સુધી હતો ત્યારે જે વોર્ડ બંધ પડ્યા હતા એ વોર્ડ સજાવી કમ્પ્લીટ કરી અને સવારના પણ હું 8:30 વાગે આવી ગયો. ત્યારે જોયું કે એમસીઆઈના ક્યારે ડૉક્ટરો આવવાના, બહારથી ટીમ આવવાની, ત્યારે ખાલી જે બોગસ 300 ને 500 રૂપિયા દઈને જ સુવડાવેલા અને મુંદ્રાજમાંથી કાલ અદાણી ફાઉન્ડેશન દ્વારા માણસો તેડી અને ધમકી દઈ અને સુવડાવી દીધા એમસીઆઈના ડૉક્ટરોને બતાવી. ખરેખર તો હું જે ભુજના તમામ ડૉક્ટરોને કહેવા માગું કે તમે જીકે જનરલ હોસ્પિટલમાં આવતા નથી, જ્યારે એમસીઆઈનું ચેકિંગ હોય ત્યારે ખાલી ઢાંકવા માટે ના હોય જીકે જનરલ હોસ્પિટલને એમસીઆઈને, ત્યારે જુઓ કે શું પરિસ્થિતિ છે શું નથી. કેટલા દર્દીઓ લઈ આવ્યા? ઓછામાં ઓછા 150 થી 200 જણા. હા, ચેકિંગ માટે જ ખાસ, અને બહારના ડૉક્ટરો પણ રાખવામાં આવ્યા. આત્મવિલોપન કરવાની હતી ત્યારે 4 દિવસ પાલારામાં પણ રહ્યો. 20-8ના જ્યારે 19-8ના ધરપકડ કરીને 20-8ના ત્યારે પણ ખરેખર કચ્છની પ્રજાને લોકલ કોઈ ધ્યાન દેતા નથી. રાજકીય નેતા એ ખાલી પોતાના રોટલા જ શેકે, ચૂંટણી આવે ત્યારે માથે લેવા, પણ ખરેખર કચ્છની પ્રજાને મૂર્ખ બનાવે એવું મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. ખાસ કરીને તમે આક્ષેપ કર્યો કે કેટલા વોર્ડ છેલ્લા લાંબા સમયથી બંધ હતા એ પણ ખોલવામાં આવ્યા છે, એમને શું કહેશો? લાંબા વોર્ડ જે ખોલવામાં આવ્યા લાંબે સમયથી બંધ છે તે ખરેખર કચ્છની પ્રજાને સમજવું જોઈએ અને કચ્છના રાજકીય નેતાને સમજવું જોઈએ કે આવું ખોટું થાય ખોટું ન થવું જોઈએ. અને જે વોર્ડ હતા, કયા કયા વોર્ડ એમાં સામેલ છે? લેબોરેટરીના સામે જ જે બંધ રાખી દીધો હતો, બપોર 3:30 વાગે સુધી જોઈએ ત્યારે બંધ પડ્યો હતો. રાતે જ્યારે 11 વાગે હું માથે ચડ્યો ત્યારે વોર્ડ ચાલુ હતો અને માણસો પણ સૂતા હતા, એ બધા મુલઈ રાખવામાં આવ્યા. શું કચ્છની પ્રજા જાગશે ખરી? સરકારી હોસ્પિટલની સેવાઓને માંદી બનાવવા માટે જવાબદાર અદાણી જૂથ માનવતા ચૂક્યું છે તો આપણા નેતાઓ પ્રજાની સેવાનો રાજધર્મ ચૂક્યા છે અને આપણે
પાંકે કુરોની જેમ મૌન રહીને આપણો નાગરિક ધર્મ ચૂક્યા છીએ. આ પડવું સત્ય છે, નહીં તો સાચા દર્દીઓ હડધૂત થાય અને ખોટા દર્દીઓને સુવા માટે 300 રૂપિયા મળે ખરા. આ દિવાળી ઉજવો અપના બજારને સંગ. મોંઘવારી પછી વ્યાજબી ભાવે સારી ક્વોલિટીની મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ, દેશી ઘી, મુખવાસ માટે વિશ્વાસપાત્ર નામ એટલે અપના બજાર. આજે જ આપની દિવાળીની મીઠાઈ બુક કરાવો. બુકિંગ ચાલુ છે. ફોન નંબર 2244 44. દિવાળીની મીઠાઈ તો અપના બજારની જ. ટેસ્ટમાં બેસ્ટ ફરસાણ. દિવાળીનું ફરસાણ તો અપના બજારનું જ. આપના ઘર, પરિવાર, કંપની માટે ખાસ ડ્રાયફ્રૂટ. દિવાળીનું ડ્રાયફ્રૂટ તો અપના બજારનું જ. ગુણવત્તાયુક્ત શુદ્ધ ઘી. દિવાળીનું શુદ્ધ દેશી ઘી તો અપના બજારનું જ. વિવિધ ક્વોલિટીના મુખવાસ. દિવાળીનો મુખવાસ તો અપના બજારનો જ. ઘર વપરાશની તમામ વસ્તુઓ એક જ સ્થળે અપના બજાર. સ્થળ વાઇટ બિલ્ડિંગ સામે વાણિયાવાડ ભુજ. દિવાળીની મીઠાઈ તેમજ ફરસાણનું બુકિંગ ચાલુ છે. ફોન નંબર 2244 44. અપના બજાર, ખરીદી માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. શું આપ દાંતના દુખાવા કે તકલીફથી પરેશાન છો? બહુ મોડું થઈ જાય એ પહેલા દાંતના બધા જ રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક. અહીં દાંતની તમામ પ્રકારની સારવાર કરી આપવામાં આવશે. આધુનિક ડિજિટલ એક્સરે RVG દ્વારા ઓછા ક્ષ કિરણો, તુરંત જ સારી ક્વોલિટીમાં એક્સરે ઉપલબ્ધ, જેથી સચોટ નિદાન થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા દાંતના મૂળિયાની સચોટ સારવાર, વાકાચૂકા દાંતની સારવાર, કુદરતી દાંત જેવા જ કલરની ફિલિંગ, દાંતોનું બ્લીચિંગ, સ્કેલિંગ અને પોલિશિંગની સુવિધા, સ્ટરીલાઇઝેશન એટલે કે જંતુમુક્ત અને ચેપરહિત સાધનો દ્વારા તમામ સારવાર કરવામાં આવે છે. તો રાહ શાની જુઓ છો? આપનું એક વખતનું આગમન અને દાંતોની તકલીફોને કરો ગુડ બાય. ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર 14, ડોસાભાઈ ધર્મશાલા, ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ. મોબાઈલ નંબર 9979700074. હવે વાત ભુજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની બદતર હાલતની. જોઈશું દેશના લોખંડી પુરુષ અને કદાવર પાટીદાર નેતાની પ્રતિમાની દયનીય હાલત. આજે ચારે બાજુ જય સરદારના નારાની ચર્ચા છે, તો સરકારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ચર્ચા છે, પણ ભુજમાં લોખંડી પુરુષની પ્રતિમાની કેવી હાલત છે આપ જાતે જ જુઓ. ભુજના જાહેર રોડ ઉપર 24 કલાક ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર આવેલ આ સરદાર પટેલની પ્રતિમા છે, પણ દેશના આ લોખંડી પુરુષનું સન્માન સાચવવામાં ભુજ નગરપાલિકા હોય કે પછી સરકારી વહીવટીતંત્ર હોય, અરે જય સરદારના નારા લગાવનારા લોકો હોય, સૌ કોઈ ઉણા ઉતર્યા છે. દેશના પહેલા ગૃહમંત્રી, આઝાદીના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ લોખંડી પુરુષની પ્રતિમાની આવી દયનીય પરિસ્થિતિમાં જોઈને હૈયું વલોવાઈ જાય છે. જાણીએ જાણીતા સામાજિક કાર્યકર પ્રબોધ મુનવરની લાગણી. ભુજની વાત કરું તો આ જ્યાં સ્ટેચ્યુ આવેલો છે ત્યાં તમે જોતા હશો, સ્ટેચ્યુની આજુબાજુમાં પાણીના પાઉચ પડ્યા છે ખાલી થયેલા, અને ગુટકા પડ્યા છે અને સફાઈ થતી નથી, અને સ્ટેચ્યુ ઉપર પણ આપ જોતા હશો કે કેટલી બધી ગંદકી છે. તો ખરેખર આ પૂર્વ સંધ્યાએ એને સાફ કરવી જોઈએ. આમ તો દર અઠવાડિયે જેટલા પણ સ્ટેચ્યુ છે એ બધાની સફાઈ થવી જોઈએ અને એને ગંદકી મુક્ત કરવા જોઈએ. અમારી વિનંતી છે કે ભુજની અંદર ભૂદરમલ પેટ્રોલ પંપ પાસે 4 રસ્તા જ્યાં ભેગા થાય છે ત્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે, તો દર અઠવાડિયે આ સ્ટેચ્યુ અને એના આજુબાજુનો વિસ્તાર છે એને સાફ સફાઈ કરવી જોઈએ, અને ખોટા તત્વો પણ ન બેસે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. પુણ્યતિથિને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને તે દિવસે એમને હરારો પણ કરવામાં આવે છે, પણ આ એક એવા લોકો હતા કે જેઓએ ભારતને આઝાદી અપાવી. તો હું તો કહું છું કે ખરેખર આ જે સમગ્ર સ્ટેચ્યુ અને આજુબાજુનો વિસ્તાર છે અને જેટલા પણ સ્ટેચ્યુ છે એની સાફ સફાઈનો કાર્ય સાથે એમની સારામાં સારી સ્વચ્છતા અને સફાઈ થાય એવી મારી તંત્રને વિનંતી છે.
અહીં પ્રશ્ન કોઈની ટીકાનો નથી, પણ એક મહાન દેશભક્તના સન્માનનો છે. માત્ર જન્મ જયંતિ કે પુણ્યતિથિએ પ્રતિમાની સાફ સફાઈ કરી ફોટાઓ પડાવીને જય બોલાવવાના બદલે આવા સ્વતંત્રતા વીરોનું સન્માન જાળવી, એમનો આદર જાળવી, હૃદયમાં સ્થાન આપીએ, પછી કહીએ જય સરદાર. હવે ભુજમાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન માટે અવશ્ય મુલાકાત લેવો. જલારામ ભોજનાલય ભુજ લોહાણા ભવનમાં નવા મેનેજમેન્ટ સાથે શરૂ કરાયેલ જલારામ ભોજનાલય દ્વારા દરરોજ બપોરે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ અને રાત્રે ટેસ્ટફુલ કચ્છી ફૂડનો રસ્તા માત્ર રૂપિયા 70 માં ભરપેટ જમવાનું. અમારું સરનામું દિલેશો જલારામ ભોજનાલય લોહાણા ભવન વીડી હાઈસ્કૂલ પાસે ભુજ. દરરોજ બપોરે ગુજરાતી થાળી સાથે મિષ્ટાન ફરસાણ, દરરોજ રાત્રે ખીચડી કઢી રોટલા રોટલી ખારી ભાત અને બેસાણ, અનલિમિટેડ થાળી માત્ર રૂપિયા 70 માં. સગાઈ, લગ્ન, જન્મદિવસ સહિત નાની મોટી પાર્ટી પ્રસંગે જમણવારનો ઓર્ડર લેવામાં આવે છે. જલારામ ભોજનાલય લોહાણા ભવન વીડી હાઈસ્કૂલ પાસે ભુજ. સંચાલન અતુલભાઈ ઠક્કર, હિરેનભાઈ ઠક્કર, કોઠારાવાળા. પાર્ટી ઓર્ડર માટે સંપર્ક કરો અતુલ ઠક્કર, મોબાઈલ નંબર 9825096308. હિરેન ઠક્કર, મોબાઈલ નંબર 9925456401. જલારામ ભોજનાલય ભુજમાં જમવાનું શ્રેષ્ઠ સ્થળ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચ્છનું વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છે. ચૂંટણી જાહેર થઈ હવે સુપ્રીમ કોર્ટ શું કરશે, ચૂંટણી થશે કે નહીં, આવા બધા વિવાદોનો અંત આવી ગયો છે. કચ્છમાં 29 નવેમ્બરે 4 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતની ચૂંટણી થશે. હવે તંત્ર સંપૂર્ણપણે ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. આ પ્રથમ તબક્કાની બેઠકમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, આગામી દિવસોમાં જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી થવાની છે, એના માટે ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને એમનો સંલગ્ન જે અધિકારીઓ છે, બધાની આજે તાલીમ રાખવામાં આવી હતી. પ્રાથમિક એમને જે ચૂંટણીની જે પ્રક્રિયા છે, ચૂંટણીની નોટિસ કેવી રીતે પ્રસિદ્ધ કરવી, ક્યાં ક્યાં પ્રસિદ્ધ કરવી, ઉમેદવારી પત્ર કેવી રીતે ભરાવવા, ઉમેદવારોને કયા પ્રકારનું માર્ગદર્શન આપવું અને એમને કયું સાહિત્ય આપવું, ઈવીએમ મશીનની પણ તાલીમ રાખવામાં આવી છે. આ એક પ્રાથમિક તાલીમ છે અને એક સાથે જિલ્લા, સમગ્ર જિલ્લામાં ઇલેક્શન હોવાના કારણે અને રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરમાં તમામ રેવન્યુ ઓફિસરો મૂકી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલે અન્ય ડિપાર્ટમેન્ટના પણ અધિકારીઓને લીધા છે, એટલે એ લોકોને તાલીમની વધારે જરૂરિયાત હોય. અને 2010 પછી 2015 સુધીમાં જે ઇલેક્શન થાય છે અત્યારે, એ 5 વર્ષમાં કોઈ નવા નિયમો, નવી બાબતો જે આવી હોય બધા ઉપર એમને એમનું ધ્યાન દોરવાનું થાય, એની તાલીમ અમે આજે રાખી હતી અને સમગ્ર જિલ્લામાંથી અધિકારીઓ આવેલા હતા. સર, ચૂંટણી દરમિયાન કેટલું પોલીસ ફોર્સ SRP રાખવામાં આવશે? એનો આજે બંને SP સાથે ચર્ચા થઈ, એમાં પોલીસ અધિકારીઓ અને રેવન્યુના અધિકારીઓ, મતલબ મામલતદાર પ્રાંત, પોલીસ સ્ટેશનના PSI, PI અને DYSP, એ લોકોની ગઈકાલે મિટિંગો થઈ ગઈ છે અને કયા કયા ગામો સંવેદનશીલ, અગાઉ ચૂંટણી વિશે ગુનાઓ ક્યાં બન્યા હતા, આ બધું એ લોકો આઇડેન્ટિફાય કર્યું છે. ટ્રબલસમ સ્પોટ કયા છે એ પણ આઇડેન્ટિફાય કર્યું છે. હવે એનું આખું જિલ્લાનું સંકલન કરી રહ્યા છીએ. એના ઉપરથી પોલીસ ફોર્સની જરૂરિયાત, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં સ્કેલ હોય છે કે એક બિલ્ડિંગમાં એક જ બૂથ હોય તો આટલી પોલીસ મૂકવાની, એક બિલ્ડિંગમાં 2 બૂથ હોય તો આટલી મૂકવાની, એક બિલ્ડિંગમાં 3 બૂથ હોય તો આટલી મૂકવાની, આની આખી ગણતરી કરી અને બીજી તારીખે અમે હોમ ડિપાર્ટમેન્ટને મોકલી આપીશું કે આટલો પેરામિલિટરી ફોર્સ જોઈશે, આટલી SRP જોઈશે, આટલી લોકલ પોલીસ, આટલી હોમગાર્ડ ને આટલી GRP. સર, વાત કરીએ નગરપાલિકાનું EVM મશીનમાં કઈ ચેન્જીસ આવ્યા છે? શું ચેન્જીસ છે જે ગત વર્ષથી આવી આ વર્ષે? આ વખતે હું તો એક બીજા કોઈ ચેન્જીસ નથી, પણ ચાર ઉમેદવાર ચૂંટવાના છે, એટલે ચાર ઉમેદવારને 4 બટન દબાવી અને પછી એનો છેલ્લું એક બીજું વધારાનું બટન દબાવવાનું થાય છે કે ભાઈ આ સબમિટ કરવાનું બટન દબાવવાનું થાય છે, એટલે પણ અમે નાગરિકોને પણ એની તાલીમ આપીશું અને એની બોડી પ્રસિદ્ધિ કરીશું. સંવેદનશીલ કેટલા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? ના, એ તો આજે આખા જિલ્લાનું એકત્રીકરણ કરવાનું ચાલે છે. સંવેદનશીલ, અતિસંવેદનશીલ,
અને અમુક સ્પોટ ટ્રબલસમ હોય છે કે જ્યાં આગળ પોલીસની હાજરી જરૂરી હોય, આ બધું અમે કરી રહ્યા છીએ અને 2-3 દિવસમાં એ ફાઇનલ કરી દઈશું. હોમ ડિપાર્ટમેન્ટને અમે અમારો આંકડો મોકલી દઈશું કે અમારે આટલી પોલીસ જોઈશે બહારથી. આ વખતે દિવાળી અને દેવ દિવાળીના તહેવારો વચ્ચે ચૂંટણીની કામગીરી અને તહેવારો પૂર્ણ થતાં જ 29મીએ મતદાન થશે. લાગે છે કે રાજકીય પક્ષોની સાથે સાથે વહીવટીતંત્રની પણ રજાની મજા પકડશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.